નમસ્કાર મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની વિડીયોમાં વાત કરીશું, આજે તારીખ 18 જુલાઈથી લઈને 23 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદની તીવ્રતા કેટલી રહેશે. મિત્રો, અત્યારે ઘણા બધા આગાહીકારોની આગાહી ખોટી પડી રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે જે ધારણા મુજબ જે વરસાદની ધરી મધ્ય ભારત તરફ હતી તે ગુજરાત તરફ આવી શકે તેવી સંભાવના લાગી રહી હતી. બીજી તરફ અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ હતી તે ગુજરાત તરફ આવવાની હતી, તેની જગ્યાએ તે ઓમાન બાજુ થોડી થોડી ફંટાઈ છે. બંને સિસ્ટમોની અસર થોડી ઓછી હોવાને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે મિત્રો, આજે તારીખ 18 જુલાઈ છે, તો આજે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે મિત્રો, રેડ એલર્ટના કોઈ કોઈ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ હજુ થઈ શકે છે, પણ તે લોકલ ડેવલપમેન્ટ ભેજનું પ્રમાણ વધારે હશે. લો ક્લાઉડ ફોર્મેશન જે જગ્યાએ બનશે તે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. બાકી સાર્વત્રિક વરસાદની આગાહી હમણાં ધીમે ધીમે ઓછી થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ રહેશે, પરંતુ વરસાદ સર્વ ગુજરાતમાં થશે નહીં. એટલે સાર્વત્રિક વરસાદની આગાહી હમણાં આગામી 2-3 દિવસ ગણીને ન ચાલવી. ચોક્કસથી મિત્રો, ગુજરાતમાં 24 તારીખ સુધીમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા, તો કોઈ કોઈ જગ્યાએ ધીમી ધારે વરસાદ થઈ શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ સુધી આપણે 24 તારીખ સુધી ચોક્કસથી રાહ જોવી પડશે. ચોક્કસથી મિત્રો, થોડું કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો જે જગ્યાએ 2-5 ઇંચથી પણ વધારે શક્યતા રહેલી છે, પરંતુ તે શક્યતા થોડી ઓછી ગણીને ચાલવી. હવે તમે આ સેટેલાઇટ ઇમેજ જોઈ રહ્યા છો, તે આગામી કહી શકાય કે 24-72 કલાક બાદ આપણને જે વરસાદ મળી શકે છે તેમાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી 2-3 દિવસ વરસાદ વધુ રહે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, મધ્ય ગુજરાતમાં મધ્યમ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા રહી શકે છે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો આગામી 3 દિવસ બાદ એક વરસાદની સિસ્ટમમાં રાજસ્થાન તરફ એક સાયક્લોનિક નાનકડું સર્જાશે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતના કહી શકાય કે અરવલ્લી અને સાબરકાંઠાના કોઈ કોઈ વિસ્તારમાં 1 ઇંચથી લઈને 2 ઇંચથી વધારે વરસાદ થાય તેવી શક્યતા છે. તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તારીખ 22 જુલાઈ પહેલાં થોડો ઘણો વધુ વરસાદ થઈ શકે છે. જે વિસ્તારોમાં વરસાદ નહોતો તે વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે. હવે મિત્રો, હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની વાત કરીએ તો, હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા ઓડિશા પર બનેલો છે, જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 22 જુલાઈ સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક ગરમીનો અનુભવ થયો હતો. જો કે 22 જુલાઈ સુધીમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડી શકે છે. એટલે કે મિત્રો, સાર્વત્રિક અનુમાન મુજબ 17 જુલાઈ એટલે કે જે ગઈકાલે પૂર્ણ થયું છે, સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અમરેલી, દેવભૂમિ દ્વારકા ઉપરાંત કહી શકાય કે સુરેન્દ્રનગરમાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. આગામી 3-4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદનું અનુમાન છે, તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને આવનારા દિવસોમાં કચ્છમાં પણ ચોમાસું વધુ એક્ટિવ થતાં વરસાદની શરૂઆત થઈ જશે. 18-22 સુધી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ અસર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે, તો બીજી તરફ ખેડા, અમદાવાદ અને આણંદમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.